લોકસભાની રાજકીય ચૂંટણી પક્ષો માટે જીવ સટોસટનો ખેલ છે. વિપક્ષી દળો સાથે મળી અને ભાજપનો અને ખાસ કરીને પીએમ મોદીનો મુકાબલો કરવાની રણનીતિ બનાવી રહ્યા છે. વિપક્ષોના નિશાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી શા માટે છે તેનો ખુલાસો ભાજપના વરિષ્ઠ નેતાઓ દ્વારા પીએમ મોદીના થતા ગુણગાનથી થાય છે. એટલે કે 2024માં મોદી પક્ષ અને વિપક્ષ બંને તરફથી મુદ્દો બનવા જઈ રહ્યા છે. આમ તો ભાજપ કેડર બેઝ પાર્ટી અને પાર્ટી વિથ ડિફરન્સ હોવાનું દાવો તેના સ્થાપનાકાળથી કરી રહ્યું છે, પણ 1980ની ભાજપ અને 2023ની ભાજપમાં ઘણું મોટું અંતર છે. આ અંતર ભાજપના વરિષ્ઠ નેતાઓની ટિપ્પણીઓથી સ્પષ્ટ થાય છે. ભાજપ એટલે પીએમ મોદી અને પીએમ મોદી એટલે ભાજપ. આવો આડકતરો સૂર ભાજપના વરિષ્ઠ નેતાઓની 2024ની લોકસભાની ચૂંટણી પહેલા વિપક્ષી એકતાની બુમરાણો વચ્ચે નીકળી રહ્યો છે. જુઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પૂરજોરની સાથે વખાણ કરી રહ્યા છે. આ પ્રધાનમંત્રી અમેરિકા ગયે છે, अमेरिका और भारत के रिश्ते ने नई ऊंचाइयां ली हैं और आज हमारे समझौते होते हैं तो स्पेस पर समझौता होता है, हमारा समझौता होता है तो क्रायोजेनिक इंजन पर समझौता होता है, हमारा समझौता होता है तो यहां एफडीआई आए, फॉरेन डायरेक्ट इन्वेस्टमेंट आए, इस पर हमारा समझौता होता है और हमको टेक्निकल सपोर्ट भी एक दूसरे को देने का समझौता होता है. कोई टेररिज्म की बात हम नहीं करते क्योंकि मोदी जी के नेतृत्व में देश को सुरक्षित रख करके चलाने की हमने सामर्थ्य पैदा कर ली है और हम भारत आगे बढ़ रहे हैं, इसको हमको समझना है. एक समय पीएम पद ना दावेदार गणाता પ્રવર્તમાન સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ પણ હવે 2024ની લોકસભા ચૂંટણી પહેલા તેમની પ્રશંસા કરતા દેખાય છે. दावे के साथ कह सकता हूं कि सरकारी संस्थानों में पहले से भ्रष्टाचार को कम करने में इस आजाद भारत में किसी भी पार्टी की सरकार ने कामयाबी हासिल की है तो हम लोगों की पार्टी की सरकार ने कामयाबी हासिल की है. 9 वर्ष गुजर जाने के बाद मैं दावे के साथ कह सकता हूं, एक व्यक्ति भी उंगली उठाकर नहीं कह सकता कि हमारे मोदी जी की सरकार के दामन पर कोई भ्रष्टाचार की दाग लगी हुई हो. बहनों भाइयों, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જૂના સાથી છે અને તેઓ પણ મોદી સરકારના વખાણ કરી રહ્યા છે તથા મોદી વિરોધી ખેમામાં ગયેલા વિપક્ષી એકતાની કોશિશમાં લાગેલા નીતિશકુમારને પણ નિશાને લઈ રહ્યા છે. 9 સાલ તક દેશ કે પ્રધાનમંત્રી બને ઓર ઇસ 9 સાલ મે ઢેર સારે કામ મોદીજીને દેશ કે લિયે કિયે. અભી અભી पलटू बाबू नीतीश कुमार जी पूछ रहे थे कि 9 साल में क्या किया. 9 साल का शासन भारत की सुरक्षा के 9 साल का शासन है. नीतीश बाबू आज अगर सुनना चाहते हो तो मैं पूरा हिसाब देने आया हूँ. ભાજપની હાલની સ્થિતિને જોતા જાણકારો કોંગ્રેસના ઇન્દિરા ગાંધી યુગને યાદ કરી રહ્યા છે. જ્યારે કોંગ્રેસનો સત્તાનો સૂરજ મધ્યાહને હતો ત્યારે કોંગ્રેસના તત્કાલીન અધ્યક્ષ દેવકાંત બરુઆએ ઇન્દિરા ઇઝ ઇન્ડિયા અને ઇન્ડિયા ઇઝ ઇન્દિરા કહ્યું હતું. એવું પણ માનવામાં આવે છે કે 2024ની ચૂંટણીમાં ભાજપને મોટી જીત મળશે તો દેવકાંત બરુઆ જેવું નિવેદન ભાજપના કોઈ નેતા પણ ભવિષ્યમાં આપે તો નવાઈ નહીં. ब्यूरो रिपोर्ट, GSTV.